शहर के खोडिया नगर चार रास्ते स्थित क्रिस्टल प्रमुख कॉमर्शियल हब के बिल्डर द्वारा अभी तक निवेशकारों को कोई भी पोजीशन नहीं देने अंतर्गत आज एक बार फिर कलेक्टर कचेरी में आवेदन पत्र दिया था। शहर के न्यू वीआईपी रोड खोडिया नगर चार रास्ते के पास क्रिस्टल प्रमुख कॉमर्शियल हब नामक कॉम्प्लेक्स में दुकानों के लिए वर्ष 2017 में निवेशकार वैसे व्यापारियों द्वारा तबक्कावार रुपए चुकाने के बावजूद कॉम्प्लेक्स के बिल्डर मनीष पटेल द्वारा अभी तक उन्हें दुकानों तथा शॉप का कोई भी पोजीशन नहीं दिया गया। वैसे आरोप लगाने के बीच अभी तक निवेशकारों द्वारा पुलिस कमिश्नर कलेक्टर कचहरी सहित हर एक संबंधित विभाग में रजुआतें की गई है, जो ये मामले रेरा में भी केस दाखिल हो गया है। बावजूद मनीष महेंद्र पटेल नामक बिल्डर द्वारा इस संदर्भ में कोई भी समझौता करने की ना ही रजूआत की जा रही और ना ही ये तमाम पीड़ित निवेशकारों को उनकी ऑफिस और दुकानों के लिए पोजीशन दिया जा रहा, जिस संदर्भ में आज 140 जितने पीड़ित लोगों द्वारा एक बार फिर जिला कलेक्टर कचेरी में आवेदन पत्र दिया था। અમે આજે કલેક્ટર કચેરીએ બધા જ મનીષ પટેલ ક્રિસ્ટલ ગ્રુપ કેઆરએલથી પીડિત લોકો તમામ સાઇટના સભાસદો અહીંયા ભેગા થયેલા છે। અમારી કલેક્ટર સાહેબશ્રીને માંગ છે કે મનીષ પટેલના જામીન રદ કરી, અગાઉ એ આઈપીસી હેઠળ જેમની ધરપકડ થઈ ગયેલી હતી જામીન પર, જામીન મેળવીને બહાર છે, જામીનના નિયમોનો ભંગ કરીને આજે ફરીથી એ જ કૃત્ય કરી રહ્યા છે। જામીન મેળવ્યા બાદ પણ ઘણા લોકો જોડે છેતરપિંડી કરી હશે, જેની ડેટ વાઇઝ તમે જો રેકોર્ડ કાઢો તો આપને મળી આવશે। સોશિયલ મીડિયા પર મનીષ પટેલનો વિડીયો વાયરલ થયેલો છે। અમારા ગ્રુપના એક સભાસદને એ રસ્તામાં અચાનક મળી ગયા હતા અને એમને સાઇટ ક્યારેય પૂરી કરશો એવી પૂછપરછ કરતા એની પર અકળાઈ અને એને જ્યાં કેસ કરી દે થાય તે કરી લે જેવી ધમકીઓ ઉચ્ચારી છે, જેના સોશિયલ મીડિયા પર કટિંગ્સ ફરી રહ્યા છે। તમામ નિયમો, કાયદા, રેરા ઓથોરિટીના કાયદા, તમામ નિયમોનો ભંગ કરી આજે મનીષ પટેલ ખુલ્લેઆમ કરી રહ્યા છે। મનીષ પટેલથી પીડિત તમામ લોકો આજે સરકારશ્રી કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા માટે આવેલા છે કે મનીષ પટેલની તત્કાલ ધરપકડ કરી એના જવાબો લેવામાં આવે અને બિનજામીનપાત્ર ધરપકડ કરવામાં આવે એવો ગુનો દાખલ કરવામાં આવે અને પીડિતોને ન્યાય મળે। કાર્તિક ભટ્ટ।